साबरमती पानी खेड़ा पथापुरा गाम में घुसया। न्यूज 18 की टीम पथापुरा गाम पहुंची। पथापुरा गाम में ज्यां जो त्या पानी ज पानी जोवा मळ्युं छे। गामनो महादेवनु मंदिर पानी में छे। नीचाणवाळा विस्तारों में घूंटण समा पानी भराई गया छे, तो पशुपालकोना पशुओ पण पानी में डूबाई गया छे। हाल में वहीवटी तंत्रे स्थळांतर पण शुरू कर्युं छे। જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે પાણી છોડવાના કારણે ખેડા જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પથાપુરા ગામે પહોંચી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ પથાપુરા ગામમાં આવેલું શિવજીનું મહાદેવ છે, જે મહાદેવ અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે। आप जो दृश्य जो रहा छो आ दृश्य पथापुरा गामना है। अन्य पण दृश्य बताने प्रयत्न करीश। जे प्रमाणे अत्यारे महादेव छे ते पानी में गरकाव थई रह्युं छे, तो बीजी बाजू गाम में जे पूजारीनुं पण घर छे घर आवेलुं छे ते पानी में गरकाव थई गयुं छे। पथापुरा गामनी अंदर अत्यारे पानी घुसवाना चालू थई गया छे। अने आ दृश्य तमे जे जोई रह्या छो ते प्रमाणे पथापुरा गाम संपूर्ण बेटमां फेरवायुं छे। महत्वनुं छे के हालमां आ जे पानी फरी वळ्या छे तेने लईने अत्यारे वहीवटी तंत्र पण आ गामनी मुलाकाते दोड़ी आव्युं छे। सौथी पहेलुं જ્યાં આગળ તંત્ર ન પહોંચે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું, અને અત્યારે વહીવટી તંત્ર પણ આગળ આવ્યું છે। એના સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। પરિસ્થિતિ શું બની હતી, ક્યારે પાણી આવ્યું, કેવી રીતે પાણી આવ્યું, મારી સાથે અહીંયા એક સ્થાનિક ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ શું અને પરિચય? મારું નામ રાજુભાઈ છે, ગામ પથાપુરાનો વતની છું। અમારા ગામની અંદર સવારમાં 5:30 વાગે પાણી આવી જયેલું। કેટલા જણને નુકસાન છે? નુકસાનમાં તો નીચાણ વિસ્તારવાળાના દરેકને નુકસાન જ છે, બાકી માલ ઢોરને પણ નુકસાન છે, બીજું કે ખેતીવાડીમાં પણ મોટા ભાગે નુકસાન જ છે। કેટલા વાગે પાણી આવ્યું હતું, કેટલી જગ્યા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે હાલમાં? ખેતરામાં તો રાત્રે 2:30 વાગે પાણી આવી ગયેલું, બાકી ગામની અંદર સવારમાં 5:30 વાગે દાખલ થઈ ગયેલું પાણી। બિલકુલ, અત્યારે જે પ્રમાણે જણાવે છે તે પ્રમાણે કે અત્યારે ગામની અંદર પાણી સવારમાં આવી ગયું હતું અને સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જવાની પરિસ્થિતિમાં અત્યારે જઈ રહ્યું છે। હાલમાં હજુ પણ જે પ્રમાણે પાણી જો વધુ છોડવામાં આવે તો ગામની અંદર સ્થિતિ ભયંકર થઈ શકે છે। હાલમાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને પણ સ્થળાંતર કરવામાં આવ્યા છે, સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી લઈ તમામ વહીવટી તંત્ર અત્યારે પથાપુરા ગામે પહોંચ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પથાપુર ખેડા।